આવો આજે રામકથાની પ્રબળ પ્રેરણા છે રામકથા એ કરોડો ભારતીયોના માટે ધર્મ અધ્યાત્મ નીતિ સદાચાર જ્ઞાન વૈરાગ્ય વ્યવહાર અને રાજનીતિ વગેરે વિષયોનું મુખ્ય માર્ગદર્શન આપે છે તેમના માટે વેદશાસ્ત્ર અપરિચિત હોઈ શકે છે પુરાણો અને ઇતિહાસ ગ્રંથોનું હોવું ન હોવું પણ બરાબર કહી શકાય કહી જઈ શકાય છે અને છ દર્શન ગ્રંથોનો કોઈ પણ પરિચય આવશ્યક ગણાવી શકાતો નથી પરંતુ આ બધા સિવાય પણ ધર્મ અને સંસ્કૃતિની ભારતીય પરંપરાઓથી સારી રીતે પરિચિત હશે આ પરિચય કયા માધ્યમથી થઈ શકે છે તેનું ઉત્તર એક જ છે તે છે રામકથા પૂજ્ય ગુરુદેવે રામકથાને આધુનિક જીવન અને સમાજ સાથે અનુબંધન સાધીને એક નવું અર્થઘટન કર્યું યોગ નિર્માણ યોજનાના સો સૂત્રીય કાર્યક્રમોમાં એક કાર્યક્રમ રામકથાને લગતો પણ રાખીને અને એને અતિશય લોકપ્રિય આયોજન દ્વારા યોગ સંદેશ સંભળાવવાનું માધ્યમ બનાવી શકાય આ સંપૂર્ણ સંપૂર્ણતયા નવો પ્રયોગ હતો કારણ કે પરંપરાગત ડંગની કથા તો સર્વત્ર પ્રચલિત છે પરંતુ રામકથાના પરંતુ કથાના કયા પ્રસંગ દ્વારા આજના જીવનની કઈ કઈ સમસ્યાઓનું સમાધાન થાય છે અને કયા કયા વિષયમાં શો સંદેશ મળે છે એ બાબતમાં જ વિચારાયું છે આજના વ્યક્તિની સ્વયંની પારિવારિક સામાજિક રાજનૈતિક આર્થિક અને વ્યવહારિક મુશ્કેલીઓ રામાયણ કાળના વ્યક્તિ કરતાં બિલકુલ અલગ છે ઉદાહરણ માટે લોકો પોતાના પુત્રને ગુરુની સેવામાં મોકલવા માટે લાખો રૂપિયા આપવા તૈયાર હોય છે પરંતુ તેવા ગુરુકુળો આજે ક્યાં છે અને તેવા ઋષિઓ પણ ક્યાં છે જેનો શિષ્યોને કાર્યો માટે લઈ જાય અને તે કાર્યો સંપન્ન કરાવતા જઈને તેને અનુરૂપ જાણકારીઓ પણ સારી રીતે સમજાવી દે સીતા સ્વયંવર રાજા રાજ્યાભિષેકની તૈયારી અને તેની તૈયારીની વેળામાં અચાનક જ રામને વનમાં મોકલવાનો આદેશ જેવા પ્રસંગો આજની દુનિયામાં ક્યાં બને છે આવા પ્રસંગો બનતા નથી એટલા માટે રામકથા ધર્મ મર્યાદાનું મુખ્ય માધ્યમ હોવા છતાંય આપણી આજની સમસ્યાઓનું સીધું સમાધાન કરી શકતી નથી તેને માટે કથાના સાગરમાં ડૂબકી લગાવીને યોગ્ય ઉપયોગી રત્નો શોધી લાવવાનો નંબર પ્રયા પ્રયાસ છે આવો આ પ્રવચન માળા તે આયોજનની ઝલક પણ આપે છે કથાની નવી અને નવયુગને અનુરૂપ શૈલીની શરૂઆત પણ છે રામાયણ શિક્ષણ માટે આયોજિત એક જ શિબિરમાં પૂજ્ય ગુરુદેવે આ પ્રવચનો આપ્યા હતા એનું અધ્યયન મન મનન કરતાં જઈને આપણે સરળતાથી તે દ્રષ્ટિને વિકસિત કરી શકાય છે જે રામકથાનો આધુનિક સંદર્ભમાં જોડી દે છે અને તમામ સમસ્યા આવો પાવન રામકથાના દિવ્ય સંદેશને હૃદયંગમ કરીએ તે પહેલાં રામભક્તિ ઐસી શ્રદ્ધા ઉભારતી હૈ એ ભાવગીત એ પ્રજ્ઞા ગીત શ્રી રામ ભક્તિ એસી શ્રદ્ધા ઉભારતી હૈ શ્રદ્ધા ઉભારતી હૈ ની ભાવ શબરી નિશિકામ ભાવ શબરી ઋષિ પથ બુહારતી હૈ ऋषि ऋषिपथ बुहार श्री राम भक्ति श्रद्धा ये राम कथा ये जीवन ने धन्य बना दे मनुष्य ना जीवन ने की तो तरफ ले जाए धरती पर स्वर्ग नु अवतरण करे ए राम कथा थे कब के श्री राम को गिलहरी पहुंची न जल चढ़ाने पर भक्ति भावना से जीवन संवारती है जीवन संवारती है श्री राम भक्ति ऐसी श्रद्धा उभारती है श्रद्धा उभारती है हनुमान भक्त ऐसे

હૈ પ્રતિભા નિખારતી હૈ શ્રી ભક્તિ હે સી શ્રદ્ધા ઉભારતી હૈ શ્રદ્ધા ઉભારતી હૈ બાર બરસ જગે તબ લક્ષ્મણ મે આઈ

ઉભરતી યદી ભક્ત હમ કહાએ તો શ્રેષ્ઠ કામ કરના શ્રી રામ કાજ કરને કન્યાય સે ન ડરના દુગર્મ કો નિભાને प्रज्ञा पुकारती है प्रज्ञा पुकारती है श्री राम भक्ति ऐसी श्रद्धा उभारती है श्रद्धा उभारती है श्रद्धा उभारती

મનુષ્ય કુમાર્ગ ગામી બને છે તો મુશ્કેલીઓ આવે છે મનુષ્ય સન્માર્ગ ગામી જયારે બને છે તો સુખ મળે છે શાંતિ મળે છે સુખ દુઃખની જવાબદારી પોતાની જ હોય છે રામાયણ જેવા શાસ્ત્ર એટલા માટે જ લખવામાં આવ્યા છે કે સાંભળનાર વાંચનાર એ બધા ઉપર કર્તવ્ય પાલનનો પ્રભાવ પડે તેઓ કર્તવ્ય પાલન કરવાનું શીખે જેઓ કર્તવ્યનું પાલન કરે છે એમની પર જ ભગવાનની કૃપા ઉતરે છે દુષ્કર્મ કુકર્મ આપણી અંદર ભર્યા પડ્યા હોય ત્યારે દેવતા આપણી સહાયતા ક્યાંથી કરે આપણા પાપ આપણને લઈને ડૂબાડશે આપણા પાપ જ આપણને લઈને ડૂબશે બધા વેદોનું તત્વ દર્શન એક જ છે પોતાના કર્તવ્યનું પાલન કરીએ

દુષ્કર્મ કુકર્મ આપણી અંદર ભર્યા પડ્યા હોય તો દેવતા આપણી સહાયતા ક્યાંથી કરે ક્યારે ન કરી શકે આપણા પાપ જ આપણને લઈને ડુબાડશે બધા તત્વો નું દર્શન એ છે પોતાના કર્તવ્યનું પાલન કરીએ બાકીનું સંભાળવાનું કામ ભગવાનનું છે જો પોતાના ભાગ કર્તવ્યનું પાલન કરવામાં ના આવ્યું હોય તો ભગવાન પાસેથી કોઈ પણ પ્રકારની આશા ના રાખવી જોઈએ જે વ્યક્તિ એક રૂપિયાનો પ્રસાદ ચઢાવે છે અને દિવસ કુ કર્મ કર્યા કરે છે અનિયમિતતા તથા આળસ પ્રમાદમાં પડ્યો રહે છે તેની સહાયતા ભગવાન શું કામ કરે દેવતાઓ એવા નથી જે મીઠાઈ ધરાવવાથી માળા ફેરવવાથી જપ કરવાથી ખુશ થઈ જાય દેવતાઓ તો દૂરદર્શી છે દેવતાઓ સારી રીતે જાણે છે કે કોની પર કૃપા કરવી જોઈએ અને કોની પર નહીં રામાયણ કથા એટલા માટે નથી સંભળાવવામાં આવતી કે સાંભળનારા સ્વર્ગમાં પહોંચી જાય પરંતુ રામાયણના આદર્શોને રામાયણની વિચાર શૈલીને જે પોતાના જીવનમાં ઉતારશે તેને જ સ્વર્ગ મળશે ભગવાન રામે જન્મ લીધો પરંતુ પોતાનું ચરિત્ર દર્શાવી અને રસ્તો બતાવ્યો છે એમણે ચરિત્ર દ્વારા એ શિક્ષણ આપ્યું છે અને આદર્શ શિક્ષણ આપ્યું છે ભાઈનો ભાઈ પ્રત્યે પ્રેમ કેવો હોવો જોઈએ એ આપણને રામાયણ શીખવાડે છે ભગવાન રામ અને ભરત બંને રાજગાદીને દડાની જેમ રમતા રહ્યા છે બંનેનો કેટલો ત્યાગ હતો ભાઈનો અર્થ એ નથી કે પેટના ભાઈ સાથે પ્રેમ કરો અને બીજાની જમીન છીનવી લઉં આ હું પણ ન હોઉં જોઈએ મનુષ્ય માત્ર ને પ્રેમ કરવો જોઈએ અને એટલા માટે યહ વિશ્વ અમારહી ઘર હો ઉર મેં સ્નેહ કા નિર્જર હો માનવ કે બીચ ન અંતર હો બિખરાશમતા કા मृदुशર હો પૂર્વ કી લાલિ બન છાયે પ્રભુ એસા જ્ઞાન હમે દેના પ્રભુ એસા જ્ઞાન હમે દેના મનુષ્ય ને પોતાના જીવનમાં એક સહયોગી એક મિત્રની આવશ્યકતા હોય છે ભગવાને બે મિત્ર બનાવ્યા છે જેમાં એકને મૂછ હોય છે બીજાને મૂછ હોતી નથી ભગવાને બે સાથીદાર અલગ અલગ બનાવ્યા છે દાળ અને રોટલી અલગ અલગ બનાવ્યા છે દાળથી દાળ ન ખાઈ શકાય દાળની સાથે રોટલી જોઈએ હાથ બે હોય છે એકથી દાળ ઉઠાવવામાં આવે છે તો બીજાથી તલવાર ઉઠાવવામાં આવે છે એવી રીતે પતિ પત્ની મળી અને એક ને એક અગિયાર થાય છે આ બંનેનો સુંદર સહયોગ રહે તો જ ઘરમાં સ્વર્ગ રહે છે પરંતુ તેમ છતાં પત્નીનો સ્વભાવ જો કર્કશ હોય અને પતિ સમજદાર હોય તો પણ નિભાવી શકે છે દાર્શનિક સુકરાતની પત્ની ખૂબ કર્કશ સ્વભાવની હતી તેમના ગેર સત્સંગ માર્ગદર્શન માટે અનેક લોકો આવતા હતા પણ તેમની પત્નીને આ ગમતું ન હતું એક દિવસ સત્સંગ મોડે સુધી ચાલ્યો છે તે ખીજાઈ છે બધા લોકો જતા રહો આવેલા દાર્શનિકોને પણ ગાળો દેવા લાગી છે પરંતુ સુકરાતના ઇશારાથી તે બધા લોકો ત્યાં બેસી રહ્યા છે અને સત્સંગ પણ ચાલતો રહ્યો છે તેથી પત્નીએ વાસણ માંજેલું ગંદુ પાણી તે લોકો પર નાખવાનું શરૂ કરી દીધું અને દેવાની ચાલુ રાખી દાર્શનિક તો પણ પોતાનો વિવેક અને હસતા હસતા એટલું જ બોલ્યા કે જુઓ અત્યાર સુધી તો આપણે વાદળ માત્ર ગરજતા જ જોયા છે પણ આજે તો વાદળો વરસી પણ રહ્યા છે ગરજી પણ રહ્યા છે સૌ લોકો હસી પડ્યા આવી રીતે જો પતિ બરાબર હોય તો કર્કશ્ય વાવની પત્નીને પણ નિભાવી શકે છે

આ રીતે બાળકોને સંસ્કારી બનાવવાની જવાબદારી દરેક માની છે જો તમારે દાંપત્ય જીવનમાં આગ લગાવી હોય તો પત્નીને મારપીટ કરો ગાળો બોલો બની શકે તો મારપીપીઠ થી તે શાંત ન થઈ જાય બની શકે કે મારપીટથી તે શાંત થઈ જાય પરંતુ તેની અંદર તો આગ લાગેલી જ રહેશે લાગેલી જ રહેશે પતિ પ્રત્યે ધ્રુણા કરતી રહેશે તથા બાળકો પર પણ એની એવી જ અસર પડશે જો પતિ કડવું બોલે તો પત્નીએ પણ કડવું ન બોલવું જોઈએ કદાચ પતિ ભૂલ કરે તો પત્નીએ ભૂલ ન કરવી જોઈએ એક બાજુથી પણ કર્તવ્ય પાલન કરી શકાય છે આપણે ભગવાનને પથ્થર ના બનાવી લઈએ છીએ દરરોજ હાથ જોડીએ છીએ ઠાર ધરાવીએ છીએ પૂજા કરીએ આરતી કરીએ અનુષ્ઠાન કરીએ યજ્ઞ કરીએ પરંતુ ભગવાન ચૂપ બેસી રહે છે અને આપણે આપણું કર્તવ્ય પૂરું કરીએ છીએ આપણી સાથે કેવો વ્યવહાર કર્યો એ ક્યારેય ના જુઓ આપણે આપણું કર્તવ્ય નિભાવ્યું કે નહીં એ જુઓ કરતા રહેવું જોઈએ જ્યારે ભગવાન રામચંદ્રજી વનવાસ જવા માટે તૈયાર થઈ ગયા ત્યારે રામચંદ્રજીની ઈચ્છા હતી કે સીતાજી ઘરે જ રહે વનમાં તેમને ખૂબ દુઃખ પડશે કષ્ટ ઉઠાવવું પડશે

સાસુ પાસે માથું નમાવીને બેઠા છે અને વિચારી રહ્યા છે કે સ્વામી સાથે વનમાં જાઉં તો મારા પુણ્યનો ઉદય થઈ જાય જાય મને મોકો મળી શ્રી રામચંદ્રજીએ કહ્યું વનમાં બહુ જ કષ્ટ પડશે દુખો પડશે ત્યારે સીતાજી કહે છે હે પ્રાણનાથ હે કરુણા સિંધુ તમારા વગર દેવતાઓની કૃપા અને વૈકુંઠ પણ મારે માટે નરક સમાન છે તમે કહો છો કે અયોધ્યામાં દૂધ છે ઘી છે મોટર છે કુલર છે પંખા છે એસી છે આ બધું આપના વગર નકામું છે હે ભગવાન હે પ્રાણ પ્રિય પ્રિય પતિદેવ જે રીતે આત્મા વગર શરીર નિષ્પ્રાણ હોય છે તેવી જ રીતે પતિ વગર સ્ત્રી વનમાં જેટલા પણ કષ્ટો સહન કરશે એ બધા વનમાં જેટલા પણ કષ્ટો હશે દુઃખો હશે એ બધા જ આપની સાથે સુખમાં પલટાઈ જશે બદલાઈ જશે હું સુખમાં પણ આપની સાથે રહી છું તો દુઃખમાં પણ આપની સાથે જ રહેવા માંગુ છું તમારી સાથે રહીને ખગમૃગ પરિજન નગર બન બલ કલ બિમલ દુકુલ નાથ સાથ સુર સદન સમ સાલ સુખમૂલ જંગલમાં જે પક્ષીઓ છે હરણા છે તે બધાને મારા કુટુંબીઓ બનાવી લઈશ બિલ બિલડીને મારા સાસુ સસરા માની બધા નગરવાસીઓની પોતાના બધા નગરવાસીઓને પોતાના પરિજન માની વનજ નગર બની જશે આપે વનના કષ્ટો જણાવ્યા પરંતુ સ્વામી આપની પાસે ન રહેવાથી મને ઘણો દુખ થશે 14 વર્ષ સુધી હું અયોધ્યામાં રહું તો આ પ્રાણ રહેશે કે નહીં તે પણ નથી કહી શકતી સાસુ મનાઈ કરી રહ્યા છે

જંગલમાં પશુ હોય પ્રાણીઓ હોય સિંહની પત્નીને શિયાળ લોખંડી ખરાબ નજરથી જોઈ શકે છે ના ક્યારેય નહીં મને શ્રી રામચંદ્રજીની સાથે રહેવામાં કોઈ ભય નથી પતિદેવ આપ જંગલમાં તપ કરો અને હું ઘરમાં ભોગવિલાસ કરું તમે તપ કરશો તો હું પણ તમારી સાથે એવી જ રીતે રહીશ તમારી દરેક પ્રકારે સેવા કરીશ સીતાજી વ્યાકુળ થઈ ગયા છે દુખી થઈ ગયા છે સીતાજી પોતાના ચરિત્ર દ્વારા દરેક નારીને નારી માત્રને શીખવી રહ્યા છે કે દરેક સ્ત્રીઓએ પતિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ દરેક સ્ત્રીને કહી રહ્યા છે જે ઘરોમાં નારી આવી મનોભૂમિ બનાવી શકે છે તે ઘરોમાં જ સ્વર્ગ આવી જશે જ્યારે વનવાસ જવા માટે સુમંત રથમાં બેસાડીને લઈ ગયા ત્યારે સુમંતને સીતાજી કહે છે સાસુ સસરાને કહી દેજો કે મારા પિતાના ઘરે બધું જ હતું પરંતુ પતિ વગર જીવન ભાર રૂપ લાગત મારા સસરાજી પણ ચક્રવર્તી રાજા છે સાસુ દેવીઓ જેવી છે કેટલું સુખ હતું હું જાણું છું કે જંગલમાં દુખ જ દુખ છે પરંતુ મને પતિ સાથે સુખ જ સુખ છે પતિના સુખમાં જ હું સુખી રહી શકું છું પતિના દુખમાં હું દુખી રહી શકું છું સુમંતને કહ્યું તમે જઈ રહ્યા છો તો મારા સાસુ ચરણ સ્પર્શ કરીને કહેજો કે મારા વિષયમાં વિચારીને તેઓ દુખી ન થાય હું પતિ સાથે ખૂબ સુખી રહીશ સ્ત્રીનો ભાવ હોવો જોઈએ ભલે પતિ ગમે તેટલા દુઃખ હોય કષ્ટ હોય પરંતુ કર્તવ્ય પાલનમાં ક્યારે પણ પાછા ન રહેવું જોઈએ ત્યારે પરિવાર સ્વર્ગ બનશે સ્વર્ગની અપેક્ષા રાખતા હોઈએ તો કર્તવ્ય ભાવના રાખવી પડશે બધી જ મુશ્કેલીઓ દૂર થશે આ આપણને રામાયણ શીખવે છે કેવટે પોતાની નાવથી શ્રી રામચંદ્રજી લક્ષ્મણજી અને સીતાજીને ગંગા પાર કરાવ્યા છે જ્યારે નાવ ભગવાન ઉતર્યા છે તો ભગવાને વિચાર્યું કે મારી પાસે અત્યારે કંઈ જ નથી કોઈ જાતના પૈસા લઈને હું નીકળ્યો નથી વિચાર્યું કે સ્ત્રીઓ કઈક પૈસા બચાવીને રાખે છે તેઓ સીતાજી તરફ જુએ છે કે સીતાજી પાસે કંઈક પૈસા હશે સીતાજીએ જોયું કે મારી પાસે પણ કશું જ નથી પણ હા એક વીટી છે તે ઉતારીને આપી દેવી જોઈએ સીતાજીએ તરત જ ભગવાન રામચંદ્રજીને પોતાની અમૂલ્ય વીટી આપી દીધી છે પતિ પ્રત્યે સીતાજીનું મન કેટલું ઉદાર છે કેટલું વિશાળ છે આવો હતો પતિ પત્નીનો પ્રેમ રાવણ સીતાની ઉપાડીને લઈ જાય છે ત્યારે સીતાજી અશોક વાટિકામાં બેઠા છે હનુમાનજી સીતાજીને ઝાડ પર બેસી અને સંતાઈને જોઈ રહ્યા છે સીતાજી દુર્બળ થઈ ગયા છે પતિના ગુણોના વખાણ કરી રહ્યા છે પતિના કાન નાક મુખ કેવા હતા એનું સુંદર મજાનું વર્ણન કરી રહ્યા છે શ્રી રામચંદ્રજી કેવા છે શ્રી રામચંદ્રજી માતા પિતાના આજ્ઞાંકિત પુત્ર છે ભાઈનો ભાઈ પ્રત્યે પ્રેમ કેવો હોવો જોઈએ તે યાદ કરી રહ્યા છે એવું નથી કરી રહ્યા કે શ્રી રામચંદ્રજી સારી લાવતા હતા મને સિનેમા બતાવતા હતા મને ફિલ્મ બતાડવા લઈ જતા હતા મીઠાઈ ખવડાવતા હતા તેને યાદ નથી કરી રહ્યા પણ ભગવાનના ગુણોને યાદ કરી રહ્યા છે જાનકીજીને આવા દુઃખી જોઈ હનુમાનજીને ખૂબ દુઃખ થયું છે સંસારમાં ઘણા બધા કુમારગીઓ હોય છે જે પ્રલોભન આપીને ભય બતાવીને ઘણી બધી સ્ત્રીઓને દુરાચારી બનાવે છે સ્ત્રી ડરી જાય છે લપસી જાય છે રાવણ સીતાજીને કહે છે એક વખત મારી સામુ તો જો હું મંદોદરીને પણ તારી દાસી બનાવી દઈશ આવા પ્રલોભનો આપીને રાવણ પણ સીતાજીને મનાવી રહ્યો છે સામ દામ દંડ ભેદથી કામ લઈ રહ્યો છે આવી ઘટના કોઈ પણ સ્ત્રીના જીવનમાં આવી શકે છે એવા સમયે શું કરવું જોઈએ જ્યારે આવો માણસ મળી જાય તો શું જવાબ આપવો જોઈએ સીતાજીનો જવાબ સાંભળો જો કોઈ દુષ્ટ મહિલાને જો કોઈ દુષ્ટ કોઈ મહિલાને કહે તો શું કરવું જોઈએ શું અજ્ઞો કમળને ખીલવી શકે છે અજ્ઞાના પ્રકાશથી કમળ નથી ખીલી શકતું તું તારા ભવિષ્યની વાત વિચાર ગળામાં આ ભુજાઓને નહીં નાખી શકે તલવાર ભલે નાખી શકે આ આશ્વાસનની જ કિંમત છે કે જેટલી અજ્ઞાના પ્રકાશની સીતાજી વનવાસ થી આવી ગયા છે લાગ્યા છે સમગ્ર જીવન પોતાના પતિની સેવા કરવામાં લગાવી દીધું રહેતા તે સમયની એક વાત સાંભળો પોતાના જ સીતાજી બધું જ કામ કરતા હતા રસોઈ પણ હાથે બનાવતા હતા એવું નહીં કે નોકર પાસે બધું કામ કરાવતા હોય પોતાના પતિને જેનાથી સુખ મળે શાંતિ મળે એવા જ બધા અંગૂઠો બતાવે સંતોએ કહ્યું છે માતા પિતાની સેવા જે ના કરે મહાન પાપી તે કહેવાય અંતે આ દુનિયામાં અતિ દુખી થઈ નક્કી નરકમાં જાય સાસુ સસરાને સંતાપતા આંતરડી જોય ની કચવાય તે ઘર સાચી સારી ગૃહિણીનું ઘર નથી એ શમશાન જ કહેવાય એ ઘર ઘર નથી એ ઘર શમશાન છે જ્યાં રૂપ રૂપ ઉમા અને પાર્વતી રૂપ ઉમા અને મહેશ રૂપ સાસુ સસરાની માતા પિતાની સેવા ન થતી હોય પોતાના પતિને જેનાથી સુખ મળે શાંતિ મળે એવા બધા જ કામો સીતાજી કરે છે સાસુ સસરાની દિયરની બધાની સેવા કરે છે એવું નહીં કે માત્ર પતિની જ સેવા કરે અને સાસુને અંગૂઠો બતાવે સીતાજીએ એટલા માટે સીતાજીની વંદના તુલસીદાસજીએ કરી છે એમના ગુણોની પ્રશંસા કરી છે ચહેરાની નહીં એના રૂપની નહીં આજકાલ તો લોકો ચહેરાની પૂજા કરે છે આજે લોકો ચીકણી માટીની જેમ લપસી પડે છે પોતાના હાથ પગને ભાંગે છે તુલસી દીએ હાથ પ્રશંસા કરી નથી વર્ણન કર્યું છે પાર્વતીજી શંકરજીની સાથે પાવડર લગાવીને નથી નીકળ્યા લાલિ લિપસ્ટિક લગાવીને નથી નીકળ્યા પોતાની જાતને શંકરજી જેવા તપસ્વી જીવનમાં ઢાળીને એવું જીવન વિતાવી રહ્યા છે જેવી રીતે શંકરજી રહે છે ખાય છે પીએ છે એવી જ રીતે પતિને અધૂર અનુરૂપ તપ કરવા લાગે છે સંભવ છે શંકરજી સમાધિ લગાવે અને આટો ના આવે તો પાંદડા ખાઈને પણ રહી લઈશ એમની સાથે લગ્ન કરવા છે તો એમને અનુરૂપ બનવું બનાવવાનું બનવાનું પણ શરૂ કરી દીધું છે પતિને અનુરૂપ સ્વભાવ બનાવી લેવો જોઈએ યહ મંત્ર હૈ તજદે વચન કઠોર અદભુત બતાવ્યું છે વીરપુરમાં એક જલારામ બાપા નામે સંત થઈ ગયા તેમના ઘેર જે કોઈ આવે એ ભૂખ્યો ન જાય તેને કંઈક ને કંઈક ખાવું જ પડે તેમના ઘરે વ્રદ સાધુ આવ્યા છે યાચના કરવા લાગ્યા છે મારે ચાર ધામની યાત્રા કરવી છે અને એના માટે હું આશક્ત છું એ માટે મારે તમારી પત્નીની જરૂર છે એ ગરળા સંતની સેવા માટે સંત જલારામ ની પત્ની તૈયાર થઈ ગયા છે વીરબાઈમાં કે હું સેવા કરીશ કોઈ વાંધો નહીં જલારામ તમે પ્રેરણા આપો તો હું સંતો સાથે જઈ સંતની સાથે ચાલીશ એ સંત તેમના ઘેર જોડી લટકાવીને ચાલ્યા ગયા છે એ જોડી આજે પણ ત્યાં છે સંતને પણ ભાગવું પડ્યું એ સાહેબ એ એ પરમાત્માને પણ ભાગવું પડ્યું છે આ એ જોડી હજુ પણ ત્યાં છે જેમાં સદાવ્રત ભોજનાલય માટે લોકો ભેટ ચડાવે છે આજે તો એ ભેટ લેવાનું પણ બંધ કર્યું છે દરેક સ્ત્રીએ આવી જ પ્રેરણા લેવી જોઈએ પાર્વતીજી તપ કરી રહ્યા છે સાત ઋષિઓ પરીક્ષા લેવા આવ્યા છે પાર્વતીજી તૈયારી કરી રહ્યા છે એવી તૈયારી કરીને લગ્ન કરવા જોઈએ ત્યાં ગમે તેવા સુખ દુઃખ હોય તો હું સહી લઈશ પરંતુ એવું નહીં કહું કે મારાથી સરસવનું તેલ નથી નાખી શકાતું પિયરથી ખુશબુદાર તેલ મંગાવી લઈશ લગ્ન કરવા હોય તો ત્યાં ત્યાંને અનુરૂપ પોતાને બનાવવા પડશે ત્યાંના વાતાવરણમાં પોતાને ખપાવી દેવા પડશે ત્યાં જ લગ્ન કરો નહીં તો લગ્ન ન કરો એક પ્રસંગ આવે છે રામને વનવાસ થઈ ગયો અને રાજા દશરથ વ્યાકુળ થઈ ગયા બીમાર છે ત્યારે કૌશલ્યા માતા કેવી સેવા કરે છે આજે તો પતિને ન્યુમોનિયા થઈ ગયો હોય મેલેરિયા થઈ ગયો હોય અને પત્ની પિયરના ભાઈના લગ્નમાં હોય તો પત્ની પતિને છોડીને ભાઈના લગ્નમાં જાય છે માતા કૌશલ્યાના દીકરા વહુને વનવાસ થયો છે બીસ જી સ્ત્રી હોત તો કહે તે બેટા તે મારા માટે તે મારા બેટા વહુને કાઢી મૂક્યા મરી જાય જેવી રીતે માછલી પાણી વગર તરફડે છે એવી જ રીતે આજે રાજા દસર તડપી રહ્યા છે તરફડી રહ્યા છે ત્યારે માતા કૌશલ્યા કહે છે હે પતિદેવ જીવનને સંભાળો તમે તમારા શરીરને સંભાળી લેશો તો ચૌદ વર્ષ બાદ ફરીથી રામ આવી જશે તમે તમને સાચવો પત્ની ને પતિ ત્યાં સુધી વાહલા હોય છે જ્યાં સુધી સંતાન ન થઈ જાય બાળકો પેદા થયા પછી પતિ પ્રત્યે પ્રેમ રહેતો નથી પરંતુ કૌશલ્યા પોતાના આપે છે છે પત્નીઓની ફરજ કે જ્યારે પતિ પર આવે તો તેને હિંમત આપે પરંતુ પતિ દારૂ પીવે છે દગાબાજી કરે છે સિગારેટ પીવે છે દુરાચાર કરે છે તો પતિને ખરાબ માર્ગે જતો કુકર્મ કરતો રોકવાનું કામ એ પતિવ્રતાનું છે મંદોદરી રાવણ ને સમજાવી રહી છે સીતાજીને પાછા સોંપી દો એમાં જ તમારું ભલું છે જ્યારે હનુમાનજી લંકા સળગાવી દીધી અંગદે પગ જમાવ્યો ત્યારે પણ મંદોદરી પોતાના પ્યારા પતિદેવને આ સમજાવી રહી છે આવી વાતોને કેવી રીતે સમજાવવી જોઈએ જો હાથ પકડી લીધો ઘરમાં એકાંતમાં પ્રેમપૂર્વક મીઠા વચન બોલી અને સમજાવી રહી છે

જ્યારે જુઓ ત્યારે કડવી ભાષા બોલતા હોય છે મંદોદરીએ પતિના ચરણમાં માથું નમાવ્યું છે ખોડો પાથરીને પછી કહેવા લાગી હે પતિને સમજાવવા જોઈએ ભૂમિકા બનાવી મંદોદરી કહે છે હે પતિદેવ ખોટું ના લગાડતા સીધું સમજાવશો તો ગુસ્સો ઠંડો નહીં થાય આથી મંદોદરી કહે છે હવે તો પતિદેવ જાનકીજીને રામજીને સોંપી દો મોટા પુત્રને રાજ આપી દો ચાલો આપણે ભજન કરીશું હરિદ્વાર ચાલો સમજાવી રહી છે કે પતિદેવ ઋષિઓ પણ કહે છે કે ગડપણમાં વનવાસ ચાલ્યા જવું જોઈએ મારું કયું માનસો તો જ કલ્યાણ થશે એવું નહીં કે કોઈ ભજન કરવા જાય સમાજ સેવા કરે તો લડવા તૈયાર થઈ જાય નીતિથી ભરેલું શિક્ષણ આપવું જોઈએ અનિત્યતિ ઘરેલી વાતો ક્યારેય ન કરવી જોઈએ ઉલટી વાતોને કોણ માનશે સીતાજી અંશુયા માતાના પગે પડ્યા છે તો ઋષિ પત્નીએ પાસે બેસાડ્યા છે અને પતિવ્રત ધર્મનો ઉપદેશ આપી રહ્યા છે આવી રીતે સ્ત્રીઓએ શિક્ષણ ગ્રહણ કરવું જોઈએ સારી સારી વાતોને શીખવી જોઈએ સદ સાહિત્ય દ્વારા સત્સંગ દ્વારા કથાઓ દ્વારા આ બધી વાતોને હૃદયંગમ કરવી જોઈએ બાઈ ભાડું ભાઈ ભાંડુ બધા સુખા આપનારા છે પરંતુ પતિ સૌથી વધારે સુખ આપનાર હોય છે નિર્ધન વ્રત રોગી બેરો આંધળો પતિ કેમ ન હોય તો તેનું પણ અપમાન ક્યારે ન કરવું જોઈએ એવો જ પુરુષોનું કાનૂન છે ભલે સ્ત્રી ગમે તેવી હોય સંતાન વગરની હોય અથવા મૂંગી બેરી હોય તો પણ એવું ક્યારે ન કહેવું જોઈએ કે હું બીજા લગ્ન કરી લઈશ બંને માટે એક જ નિયમ લાગુ પડે છે બંને તેનું પાલન કરવું જોઈએ અનસુયા માતાએ પતિવ્રતાના લક્ષણ સમજાવ્યા છે આ જ બધી વાતો પતિ પત્નીઓ માટે પણ છે કાનૂન બંને માટે એક જ છે રામાયણ દ્વારા તુલસીદાસજીએ સમજાવ્યું છે કે કઈ રીતે પતિ પત્નીઓ એ પોતાના કર્તવ્ય પૂરા કરવા જોઈએ કઈ રીતે પોતપોતાની ફરજ બજાવવી જોઈએ ત્યારે જ આપણા ઘરોમાં સ્વર્ગ આવશે શાંતિ આવશે જે ઘરોમાં કલેશ થાય છે ત્યાં ભૂત પિશાચ પેદા થાય છે જ્યાં પ્રેમ હોય છે ત્યાં લડાઈ ક્યારે થતી નથી કારણ કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ પ્રેમ જો જાને જગત મેં તો જુદા રહેને કોઈ જ્યાં પ્રેમ છે ત્યાં લડાઈ ક્યારે થતી નથી ત્યાં સારા બાળકો જ પેદા થાય છે આ બધું જ આપણાને રામાયણ શીખવે છે આવો Wadu outi kala liya na pela, 5 minute mati. Sree Ram, Jee Ram, Jee Jee Ram. Sree Ram, Jee Ram, Jee Jee Ram. Sree Ram, Jee Ram, Jee Ram. Sree Ram, Jee Ram, Jee Jee Ram. Ram, Jee Ram,